આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેની અંદર અમુક વાર તો એવી પણ વસ્તુ ચર્ચા થઈ ગઈ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીને કોન્ટેક કરવો તો કઈ રીતે કરી શકે છે. એમના નંબરો ઓલરેડી બધી જગ્યાએ આપેલા છે અને જોઈએ તો હજુ પણ ક્યારે કહેશે તો આપણને પ્રોવાઈડ કરવામાં આવશે. ખાસ ગ્રાહક સુરક્ષા મંડળનો નંબર અને હેલ્પલાઇન નંબરો જે છે ગ્રાહક સુરક્ષાના એ બધાએ નોંધી રાખવા જોઈએ. એ હેલ્પલાઇન નંબર હું આપને આપી રાખું છું. એક તો અમારી ઓફિસનો જે છે એ 0 27 44 231 222 આ નંબર ગમે ત્યારે આપ કરો અને ઓફિસના સમય કરશો તો એ ફોન ઉપરથી તમને વાજબી જવાબ મળશે એવી અપેક્ષા છે. બીજું અમારા જે સેક્રેટરી છે મનોજભાઈ શર્મા એમનો પણ નંબર 8036 10 66 8000 3610 66 એ પણ નોંધી રાખવાની આવશ્યકતા છે. મારો નંબર આપી રાખું છું પણ મારો ફોન ઉપડવાનું બહુ ઓછું બનતું હોય છે એટલે શક્ય હોય તો મને મેસેજથી જો કોઈ સૂચના આપવામાં આવશે તો પ્રતિઉત્તર હું એનો આપી શકું છું અને મારી અનુકૂળતા હું સામેથી પણ ફોન કરતો હોઉં છું કેમકે કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હોય આપણે ક્યાંક ફોન ન ઉપડે એવું બને એટલે મારો નંબર આપી રાખું છું. હા 99094 64 582 આ નંબર પણ નોંધી રાખો કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી શકો છો. પહેલી વાત, એક ફૂડ સેફ્ટીની ઓથોરિટી બનાવવામાં આવી છે, એ ઓથોરિટીને તમે આની માહિતી આપી શકો છો. ઓથોરિટી ફરીથી સેમ્પલ લેશે જોડે અને એ સેમ્પલ ફેલ થાય છે કે નહીં એ પણ જોશે, પરંતુ એ તમારો જે રિપોર્ટ છે એ રિપોર્ટને ગંભીરતાપૂર્વક લેશે અને ઓથોરિટી એને સજા કરશે. આવા જોગમાં થાય કે બીજી વાર રિપોર્ટ લેવામાં આવે ક્યારે કે વેપારી ખ્યાલ આવે તો એ પ્રોડક્ટ ચેન્જ પણ થતી હોય છે ક્યારેક, થાય એવું પણ થઈ શકે. પણ જે આ જે છે જો તમે ફૂડ અધિકારીને સાથે રાખીને કર્યું છે તો ચોક્કસ કંઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ કેસ થઈ જશે. પણ એ તો શક્યતા ઓછી બને, ક્યારેક લઈ ગયો છે ગ્રાહક અને એને ઘરે લઈ ગયા પછી ખબર પડી છે તો ચોક્કસ તમારી રજૂઆત અને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ, આ બંને વસ્તુ કરવી જોઈએ, બંને ઉપર એક્શન તો લેવાશે લેવાશે લેવાશે. બહુ સરસ, આપની સાથે આપને લાઈવની અંદર ગ્રાહકોને ફેરશેળ અને પેકેજિંગ એક બાબત બહુ સારી માહિતી આપી છે. પણ આપની વાત જે છે ખરેખર જે નિયમો અને કાયદા એટલા સરસ બનાયેલા છે પણ આનું 100% અમલીકરણ ક્યાંક ને ક્યાંક થતું નથી, જેના કારણે કરીને ગ્રાહક એનો ભોગ બની રહ્યો છે, એના પૈસાનો, એના આરોગ્ય સાથેનો. અને ક્યાંક એવું પણ માનવું છે કે ક્યાંક ને ક્યાંક ગ્રાહક પણ પોતાની ક્યાંક ઉદાસ ચલો જવા દો નથી કરવું કરો, ક્યારેક ને ક્યારેક છે માં અધિકારીઓ જવાબદાર છે, ગ્રાહક પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર બનતો રહે છે. તો હું આપને કહીશ કે જે ગ્રાહક છે ક્યાંક ને ક્યાંક એમના મનમાં ડર પણ છે કે હું આવી કાર્યવાહી કરવા જઈશ તો મારા ઉપર કોઈ એક્શન લેશે, મને કોઈ આમ કહેશે તે કહેશે. તો હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે એવા ગ્રાહક તમારા જેવા લોકોને અથવા ગ્રાહક મંડળોને મળો અને તમારું નામ બિલકુલ બહાર ના આવે એ રીતે રાખીને આખી કાર્યવાહી કરી શકાશે. મેં ભૂતકાળમાં તોલમાપ ખાતાનો મને બહુ સારો અનુભવ થયેલો છે કે દૂધની થેલી ઉપર 10.5 લખેલાને 12 રૂપિયા લેવામાં આવતા હતા અને તોલમાપ ઇન્સ્પેક્ટરને મેં રજૂઆત કરી પાલનપુરમાં, તોલમાપ ઇન્સ્પેક્ટર સાથે આવ્યા, એમણે રેડ કરી અને એને 3000 રૂપિયાનો દંડ એ કર્યું. મારો કહેવાનો મતલબ છે કે આવું જો તમે બહાર જ નહીં આવો તો નહીં થાય, ગ્રાહકનું જ નામ આપવું એવું જરૂરી નથી. ગ્રાહક જાગૃતિના એક ભાગ રૂપે કમસે કમ કેટલું થશે તમે બિલકુલ જ નથી કરતા, એના કરતા ગ્રાહક મંડળને સાવચેત કરો, એના કરતા સરકારના તંત્રને સાવચેત કરો, કશું ના થાય તો પોલીસ સ્ટેશનમાં કરો, એ ના થાય તો લેખિત અરજી સરકારને લખી મોકલી આપો. પણ જો તમે બિલકુલ જાગૃત નહીં થાવ તો ઘરે બેઠા તો કોઈ મદદ કરશે એવું સંભવ નથી. અને તમારા એકના કારણે કરીને ભૂતકાળમાં મેં પાર્લે બિસ્કીટમાં મને આમ હાથમાં લીધું ને એવું થયું કે વજન ઓછું લાગે છે અને ચેક કર્યું તો એમાં 14 ગ્રામ વજન ઓછું હતું. હવે જો પાર્લે જેવી કંપની 100 ગ્રામમાં 14 ગ્રામ ઓછું આપે તો એક પાર્લેમાં 14 ગ્રામ ઓછું આવતું હોય તો હું કહું છું કે ડીસામાં રોજના કમસે કમ, આજે તો બીજી ઘણી કંપનીઓ મેદાનમાં આવી છે પણ જે વખતે મેં કેસ કર્યો 2007માં એ વખતે હજારોની સંખ્યામાં એટલે રોજના 50,000 પેકેટ ડીસા તાલુકામાં જતા હતા. હવે ડીસા તાલુકામાં 50,000 પેકેટ એટલે આખા ગુજરાતના કેટલા થયા 200 તાલુકાઓમાં, અને 200 તાલુકાઓમાં 50,000 પેકેટ ગણતરી કરો તો આખા હિન્દુસ્તાનમાં કેટલા થયા. તો રોજના કરોડો પેકેટ વેચનારી કંપની જો એક પેકેટમાં 14 ગ્રામની ચોરી કરે તો એનો નફો બાકીનો કેટલો થયો. એટલે આ જે પદ્ધતિ છે, જો કે એમાં કેટલીક છૂટ આપેલી હોય છે અને કંપનીને જે ભીના બિસ્કીટ ભર્યા તો સુકાઈ જાય તો એને 6 ગ્રામ સુધીની છૂટ હોય છે કે ભાઈ એ 6% સુધીનું કરી શકે, તો એ વસ્તુ અલગ છે કે એમાં એને છૂટ મળે તો છૂટી ગયા.
પણ આવું જો આપણે જ નહીં કરીએ, આજ સુધી કોઈએ જોયું કે મેં 2 કિલો કેળા લીધા એમાંથી 100 ગ્રામ ઓછું આવ્યું છે, કોઈ ફરિયાદ કરવાની નથી. મારી પાસે એક ફરિયાદ આવી દિશામાંથી કે સફરજન લીધા અને 2 કિલો સફરજનમાં 200 ગ્રામ ઓછા આવ્યા, અને અમે એ જાત તપાસ કરી તો અમને 300 ગ્રામ ઓછા મળ્યા. પેલા તો 200 ગ્રામ મળ્યા, અમને 300 ગ્રામ મળ્યા. અને પછી કમલેશભાઈ ઠક્કરની ફરિયાદના આધારે તોલબાપ ખાતાને જાગૃત કરીને તોલબાપ ખાતાએ અમારી સાથે અને ડીસાની 33 લારીઓને એક જ દિવસમાં એ ચેકિંગ કરી હતી, અને ચેકિંગ કર્યા પછી 52,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો, અને એ બધાના કાંટાબાટ ફરતી છાપવાની ફરજ પાડી હતી. તો થઈ શકે છે, નથી થતું એવું નથી, આપણે આગળ આવવું પડશે તો જ થશે. એટલે બિલકુલ તમે નહીં આવો અને બધું ગ્રાહક સુરક્ષા વાળા કરશે તો કોઈ નહીં. એટલે ફક્ત ગ્રાહક સુરક્ષા છે કે ફૂડ એન્ડ સેફ્ટી છે કે વેટ એન્ડ મેજર છે, ફક્ત એમની જવાબદારી નહીં. ક્યાંક ને ક્યાંક ગ્રાહક આગળ આવશે તો જ આ ડિપાર્ટમેન્ટનો ખ્યાલ આવશે, અને સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સની જે ઉદાસીનતા છે તે બાબતે સરકારને પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે આ ડિપાર્ટમેન્ટ ઉપર બહુ ધ્યાન રાખવું જોઈએ, અને આવા અધિકારી જે છે કે ભૂતકાળમાં જે અત્યારે ગ્રાહક સુરક્ષા ધારો 1986 અમલમાં છે, ફરિયાદ ગ્રાહક નતો કરતો એના કેટલાક કારણો જેમ તમે કીધા, એક કારણ એવું પણ છે કે મેં વસ્તુ ડીસાથી ખરીદી, હવે હું રહું છું વાવમાં, તો ફરિયાદ કરવા મારે ક્યાં જવાનું? પાલનપુર. અથવા તો મેં ખરીદી કરી ગાંધીનગરથી, હવે હું રહું છું ડીસામાં, તો મારે ફરિયાદ કરવા ક્યાં જવાનું? ગાંધીનગર. પણ હવે જે નવો એક્ટ બન્યો છે, 2013 એક્ટ સંસદમાં પ્રોસેડિંગ માટે પાસ કરવા મોકલેલો, એ પાસ ના થયો, 13 પડ્યો તો 2019 હવે પાસ થયો. 6 વર્ષે સરકારે પાસ કર્યો, 2 રાય દુરસ્તાએ, પણ એ પાસ થઈ ગયો અને હજુ અમલમાં નથી આવ્યો. અમલમાં હવે આવશે, કદાચ માર્ચ મહિનામાં અમલમાં આવી જશે. તો એમાં નવી જોગવાઈ એવી કરી છે કે ગ્રાહક જે એરિયામાં રહેતો હોય એ એરિયા ફરિયાદ થઈ જાય, એટલે જે તે વિસ્તારની અંદર જે ફરિયાદ કરી શકે છે કરી શકશે, એને જ્યાંથી ખરીદી કરી છે ત્યાં જવું પડતું. હા, એટલે ફરિયાદ ના થાય. હું મુંબઈ ગયો, મુંબઈમાં કોઈ વસ્તુ ખરીદ, મારે ફરિયાદ કરવા મુંબઈ જવું પડતું હતું. હવે હું 50-100 રૂપિયાની વસ્તુ માટે મુંબઈ ફરિયાદ કરવા જવું શું ખબર છે? ગ્રાહક નથી જવાનો. એટલે હવે આ નવો એક્ટ અમલમાં આવશે એટલે આ વાત આવવાની છે કે ગ્રાહક જ્યાં રહેતો એરિયામાં ફરિયાદ થઈ. નવા એક્ટ મુજબ કે તમે મુંબઈથી ખરીદી કરી છે અને તમે ડીસામાં રહો છો, તો વેપારી અહીંયા સુધી આવવું પડે, વેપારી માટે સમાધાન કરશે એવું. એનું મોટું કારણ એવું હતું, ઓનલાઈન ખરીદી. ઓનલાઈન ખરીદીમાં જ્યુરિડિક્શન કયું ગણવું? ઓનલાઈન ખરીદી ગમે ત્યાંથી થઈ શકે, ગમે ત્યાંથી કરશે, તો ગમે ત્યાંથી બેડા બેડા ખરીદી કરીએ. પછી કેટલાક કોર્ટમાં ચુકાદા આવ્યા કે ભાઈ ગ્રાહકે અહીંયાથી પૈસા સેન્ડ કર્યા છે અને વસ્તુની ડિલિવરી અહીંયા લીધી, એટલે ફરિયાદ અહીંયા દાખલ કરો, એવા ચુકાદા આવ્યા છે. પણ મોટા ભાગે નીકળી જતી હતી ફરિયાદ, અને એટલે આ ચુકાદા ફેરફાર થયો અને આખો નવો એક્ટ બન્યો છે હવે તો. એટલે નવો એક્ટ આવશે એટલે આમાં ઘણો સુધારો થયો છે. એ સુધારો, આ મોટો સુધારો એ છે કે ફરિયાદી જ્યાં રહેતો હોય ત્યાં આ થઈ શકશે. જે ઓફિસર્સ આ કામ નથી કરતા એના માટે પણ ઓથોરિટી બની રહી છે. નવા એક્ટમાં જોગવાઈ છે કે કન્ઝ્યુમરની એક અલગ ઓથોરિટી બનશે, એક જેમ પંચ હોય કે કમિશન હોય એવા પ્રકારની ઓથોરિટી બનશે. એ ઓથોરિટી આ બધી વસ્તુઓને જોશે, એનો જે ચુકાદો છે તેના વિરુદ્ધમાં પણ કોર્ટમાં જઈ શકાશે. 10 કરોડ સુધીનું વળતર મેળવવા માટે તમે અહીંયા ફરિયાદ કરી શકશો. અત્યારે 1 કરોડની જોગવાઈ હતી, 10 કરોડ સુધીની થઈ જશે. એટલે ઘણી બધી વસ્તુઓમાં એમાં ફેરફાર થશે. અમે આ બધા માટે કરીને આ એક મેગેઝિન પ્રકાશિત કરીએ છીએ, અને દર મહિને અમારું આ મેગેઝિન ગ્રાહક જાગૃતિ એવા નામથી પ્રકાશિત થાય છે. અને ગ્રાહક જાગૃતિમાં અમે ગ્રાહકોના આ જ બધા પ્રશ્નો, ચુકાદાઓ, કોર્ટના ચુકાદાઓ, અલગ અલગ લેખો, આ બધું જ સંકલન કરીને બહુ સરસ રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. અને દર દિવાળીએ તો અમે કોઈ એક ઇસ્યુ ઉઠાવીએ છીએ, જેમ કે આ અંક છે તો આ અંકમાં આખી પ્રશ્નોત્તરી ઉઠાય છે, ભેળસેળની વસ્તુ ઉઠાઈ છે કે આમાં ભેળસેળ માટે કરીને કઈ કઈ વસ્તુઓ થાય, તો આખો ભેળસેળનો જ અંક આખો પ્રકાશિત કર્યો છે અમે, કે ખાદ્ય વસ્તુઓમાં થતી ભેળસેળ, તો એના માટે આખો અંક. એક વખત અમે હોલમાર્કિંગ ઉપર આખો પ્રકાશિત કર્યો, સોનું શું છે, સોના માટે શું થાય છે, કોઈ વાર મેડિકલ નેગ્લિજન્સ માટે આખો અંક પ્રકાશિત કર્યો છે, કોઈ વાર અમે જે ગ્રાહક સુરક્ષા અધિકારીઓની નિમણૂક કરી છે. કાયદાની જોગવાઈ મુજબ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા તોલમાપ અધિકારી એ ગ્રાહક સુરક્ષાના જિલ્લાના અધિકારી છે. મામલતદાર અને પુરવઠા મામલતદાર એ તાલુકાના ગ્રાહક સુરક્ષાના અધિકારી છે. પણ હવે તમે જઈને તપાસ કરો અને મામલતદાર ઓફિસમાં જઈને પૂછજો
ત્યાં સુધીમાં ગ્રાહકની કેટલી ફરિયાદો તમે દાખલ કરીને કેટલી તમારી પાસે આવી, તો નીલ છે. બરાબર. અને આશ્ચર્ય છે આપણને કે ખાલી ગ્રાહક સુરક્ષા અધિકારીનું બોર્ડ મારવામાં આવ્યું છે, પણ કોઈ જ કામગીરી ગ્રાહક સુરક્ષા તરીકે ને અધિકારી તરીકે નહીં, ફક્ત કચેરી છે. કેમ કે એમનું તો કામ એમની રીતે ચાલે છે, એમને ગ્રાહક સુરક્ષા ચાલે ના ચાલે કોઈ લેવા દેવા નથી. ગ્રાહક આ સરકારને વિનંતી છે અમારી કે કરવું એ જોઈએ કે દરેક મામલતદાર કચેરી આગળ બોર્ડ મારે કે ગ્રાહક સુરક્ષા અંગેની ફરિયાદ અહીંયા લેવામાં આવે છે, એ ફરિયાદ એક ટેબલ ઉપર કોઈ એમના જ ક્લાર્કને સોંપવામાં આવે, રજીસ્ટર નિભાવે અને કશું જ ના કરે, હું તો કહું એ ફરિયાદ દાખલ કરીને અમને મોકલી આપે, ફોરવર્ડ કરે, અમે એની કાર્યવાહી કરશું. ભૂતકાળમાં ડીસા મામલતદારે રાજમંદિર થિયેટર વિરુદ્ધની ફરિયાદ અમને મોકલી હતી અને અમે લડ્યા હતા, પણ આવું થવું જોઈએ કે ફરિયાદ અમને ફોરવર્ડ કરે તો આપણે એના માટે કહીશું. હાલમાં તો આપને ખૂબ સારી વાત કરી કે લગભગ સામાન્ય વ્યક્તિને ખ્યાલ પણ નહીં હોય કે મામલતદાર કચેરી જઈને પણ આ બાબતે ફરિયાદ કરી શકે, એ ખબર જ નથી. કારણ કે એવું કોઈ બોર્ડ નથી, કે એવું કોઈ માણસ નથી, કે એવું ટેબલ નથી, મતલબ એમના તરફથી કોઈ એવું પ્રકાશન પણ નથી. નથી નથી નથી. ખરેખર આપને બહુ સારી વાત કહેવાનું, સરકારે આ બાબતને ફોર્સ કરવું જોઈએ કે તમામ મામલતદાર કચેરી આવા એક બોર્ડ મૂકવા જોઈએ અને સૂચના જાહેર કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. આ બાબતે અને એની જાહેરાત થતી નથી. ગ્રાહક સુરક્ષાનો વિભાગ એટલે કશું છે, તમારું ધ્યાન દોરું કે રાજસ્થાનમાં ગ્રાહક સુરક્ષા મંત્રાલય છે આખું, અને ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા મંત્રાલય અને નાગરિક પુરવઠાનો એક ભાગ છે. હા, એટલે એ ગ્રાહક સુરક્ષાનું મંત્રાલય નથી, વિભાગ એવું નામ આપવામાં આવ્યું છે અલગ. એના માટે દાખલા તરીકે ગ્રાહક સુરક્ષા મંડળોનું નિયંત્રણ કરવા માટે કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત કાપાક નામની સંસ્થા બની સરકાર, એ સંસ્થા છે, પણ એમાં ગ્રાહક સુરક્ષાનો કર્મચારી કેટલા, એક પણ નહીં. અચ્છા, એમાં ગ્રાહક સુરક્ષાનો કર્મચારી એક પણ કર્મચારી નહીં જે માત્ર ગ્રાહક સુરક્ષાનું કામ કરતો હોય. હવે આવી સ્થિતિમાં જો ગ્રાહક સુરક્ષા વિભાગ ગુજરાત સરકારનો ચાલતો હોય તો રામ રાજને પ્રજા સુખી એ તો પછી ગ્રાહકને ન્યાય 100% કેવી રીતે મળી શકે. એટલે આ વસ્તુ એટલે સરકાર કશું જ નથી કરતી, એના કરતા સરકાર આ બાબતે પોઝિટિવ કરે એવી અમારી વિનંતી છે કે રાજસ્થાન સરકાર જો ગ્રાહક સુરક્ષાનો અલગ મંત્રાલય બનાવી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ ના બનાવી શકે, એ થવું જોઈએ. અને એ વિષય જો ગંભીરતાથી લેવામાં આવે તો 100% એનું રિઝલ્ટ મળશે અને ગ્રાહકોનો ન્યાય મળશે. બહુ સરસ વાત કરી કિશોરભાઈ, આપનો બહુ ખૂબ ધન્યવાદ કે આપે બનાસકાંઠાના સમાચારમાં લાઈવ ગ્રાહકોને ભેળસેળ બાબતે છે, પેકેજિંગ એક છે, આ તમામ બાબતે બહુ સારી રીતે નોલેજ આપ્યું છે. અને બનાસકાંઠાના જે ફોલોઅર્સ છે એમને વિનંતી છે કે દિવાળીનો સમય છે અને આપણે દિવાળીની શુભેચ્છા સાથે સૌ પ્રથમ સાવધાની બાબત એ છે કે જે પ્રમાણે આપણને નોલેજ આપવામાં આવ્યું છે કે ભેળસેળવાળી મીઠાઈ ખાદ્ય ખોરાક